હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન. આજે આપણે બનાવીશું મકાઈની સેવ. આ મકાઈની સેવ ખાવાની ખૂબ જ મજા પડે છે, તો ચાલો આ એકદમ યુનિક એવી મકાઈના લોટની સેવ બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને ત્યાર પછી તેમાં બધા જ મસાલા, એટલે કે 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરવા માટે મિક્સરમાં 1.5 થી 2 મિનિટ માટે ગ્રાઇન્ડ કરીશું. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી જોઈ શકાય છે કે આ રીતે એક થીક પેસ્ટ તૈયાર થઈ છે. તો હવે તેને સાઇડમાં રાખીને એક બાઉલમાં 1 કપ જેટલો મકાઈનો ઝીણો લોટ લઈ લેશું. હવે આ મકાઈના લોટમાં આપણે જે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ ઉમેરીને તેને લોટમાં સરસ રીતે મિક્સ કરી દેશું. ચમચીથી આ પેસ્ટ બરાબર રીતે મિક્સ નથી થતી, એટલે પહેલાં ચમચીથી થોડી પેસ્ટને મિક્સ કરીને ત્યાર પછી હાથ વડે સરસથી મસળીને તેને લોટમાં સરસ રીતે મિક્સ કરી દેશું. હવે જોઈ શકાય છે કે લોટ સાથે તેલ અને મસાલાની પેસ્ટ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં 1/2 કપથી થોડું ઓછું એટલું પાણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ એકદમ મસળીને આપણે સેવ માટેનો લોટ તૈયાર કરીશું. પાણી ઉમેર્યા બાદ લોટને મસળવાનું શરૂ કરશું ત્યારે શરૂઆતમાં લોટ ઢીલો લાગશે, પણ જેમ લોટમાં પાણી એબ્સોર્બ થવા લાગશે તેમ લોટ ધીમે ધીમે કઠણ થશે. બે મિનિટ જેવો લોટને મસળ્યા પછી જોઈ શકાય છે કે લોટ સરસથી બંધાઈ ગયો છે. લોટ બંધાઈ ગયા પછી હવે આ લોટને આ રીતે પેડા જેવો શેપ આપીને તેના ઉપર ઢાંકણ ઢાંકીને લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ જેવું લોટને રેસ્ટ આપ્યા પછી હવે હાથને તેલવાળો કરીને લોટને ફરીથી 1-2 મિનિટ માટે મસળી લેશું અને ત્યાર પછી સેવ પાડવા માટે સંચો લઈને સંચામાં આ રીતે જે જાડી ગાંઠિયાની, એટલે કે તીખા ગાંઠિયાની જે જાળી હોય તે જાળી મૂકીને સંચાને તૈયાર કરી લેશું. હવે સેવ બનાવવા માટે તૈયાર કરેલા લોટને સંચામાં ભરીને સંચાને બંધ કરીને સેવ પાડવા માટે તૈયાર કરીશું. સંચામાંથી સેવને પાડવા માટે આ રીતે ઉપરથી હેન્ડલને ગોળ ગોળ ફેરવવાનું છે, જેથી કરીને નીચે આપણે જે સેવની પ્લેટ મૂકી છે તેમાંથી ધીમે ધીમે સેવનો શેપ લઈને લોટ બહાર નીકળશે. હવે સાઈડમાં ગેસ ઉપર ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. તો તેલમાં લોટ ઉમેરીશું અને લોટ જો ઉપર આવે તો સમજવું કે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આ ગરમ તેલમાં સંચાની મદદથી સેવ પાડી લેશું. સેવ પડી ગયા પછી તેને 1-2 મિનિટ જેવું ફ્રાય થવા દેશું અને ત્યાર પછી ઝારાના મદદથી તેની સાઇડ ચેન્જ કરી લેશું. આ જ રીતે ઝારાની મદદથી સાઇડ ચેન્જ કરતાં કરતાં સેવનો કલર થોડો બ્રાઉનિશ જેવો થવા લાગે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. આ મકાઈની સેવને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે. જો તેને લો ફ્લેમ પર ફ્રાય કરશું તો સેવ તેલ પી જશે. હવે જોઈ શકાય છે કે ઓઇલમાં બબલ્સ ઓછા થવા લાગ્યા છે અને સાથે સાથે સેવનો કલર પણ ચેન્જ થઈ ગયો. તો હવે ઝારા વડે સેવને તેલમાંથી બહાર કાઢી તેમાંથી બધું તેલ નિતારી લઈને તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ જ રીતે બાકીના લોટમાંથી સેવ બનાવીને તૈયાર કરીશું. આપણી આ મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી એવી મકાઈની સેવ બનીને તૈયાર છે. તો તમે પણ આ મકાઈની સેવ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.